હાલ ખૂબ જ મહત્વના અને દુઃખદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોરબીથી. આપને જણાવી દઈએ કે મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યાની ઘટના સામે આવી છે. મચ્છ નદી પર જે 140 વર્ષ પહેલા જે પુલ બનાવવામાં આવ્યો હતો, ઝૂલતો પુલ, તે તૂટ્યો છે તે ઘટના સામે આવી છે. તો 190ના મોતનો આંકડો સામે આવી રહ્યો છે. જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા 190ના મોત થયાની આશંકા કહેવામાં આવી રહી છે. 3 દિવસ પહેલા જે પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, તો મચ્છ નદી પર 140 વર્ષ પહેલા જે બનેલો ઝૂલતો પુલ છે તે તૂટ્યો છે. આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચુક્યા છે, હર્ષદ ખંડેરિયા. જે જણાવશો સમગ્ર માહિતી શું છે જે પુલ તૂટ્યો છે તેને લઈને? જી રેના, વાત કરવામાં આવે તો મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાની ઘટના સામે આવી છે, જેમાં 190 લોકોના મોત થયા હોય તેવું સામે આવ્યું છે. મચ્છો નદીના કિનારે 140 વર્ષ જૂનો પુલ બનેલો હતો અને જે પુલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું, 2 કરોડ રૂપિયાના ખર્ચે પુલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. અને હમણાં જ થોડા દિવસો પહેલા, 3 થી 4 દિવસો પહેલા જ આ પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, ત્યારે ગઈકાલે સાંજે એક ઘટના ઘટી જેમાં 190 લોકોના મૃત્યુ થયા હોવાની આંકડો સામે આવ્યો છે. જે રીતે જણાવી રહ્યા છો તે મુજબ જે એનડીઆરએફ ની ટીમને તમામ સંસ્થાઓ દ્વારા પણ જે મદદની કામગીરી માટે લોકો જોડાઈ ચુક્યા છે તેને લઈને શું કહેવું છે આપનું? જીરેના, વાત કરવામાં આવે તો 25 થી વધુ બોટો શોધ નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ ની ટીમ, ફાયર બ્રિગેડ ની ટીમ તેમજ ગરુડ કમાન્ડો અને સ્થાનિકો દ્વારા પણ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. હાલ તો સિવિલમાં 40 જેટલા ડોક્ટરો ઇમરજન્સી સારવાર માટે ઉપલબ્ધ છે અને રેસ્ક્યુ ટીમ માટે 5 જિલ્લાનું તંત્ર ઘરે ભગે હાજર હોય તેવું સામે આવ્યું છે. જે ચોક્કસ એનડીઆરએફ ની ટીમો પણ કામે લાગી છે, સાથે સાથે અનેક જિલ્લાઓના તરવૈયાઓ એટલે કે બચાવ કામગીરીમાં પણ જોડાયા છે. પણ આજે દુઃખદ ઘટના જે સામે આવી છે, 400 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હતા તે રીતે સમાચાર પ્રાપ્ત થયા હતા. તેમાં ખાસ કરીને બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે દરેક પક્ષના નેતાઓ પણ પહોંચ્યા હતા અને લોકોએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. દુઃખદ જે સમાચાર છે તેને લઈને પણ સંવેદના વ્યક્ત કરી હતી. તો તંત્ર સામે લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે, તો તેને લઈને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? જે ચોક્કસથી રહેના, વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા તેમજ કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોકો જણાવી રહ્યા છે. અને જે જયસુખ પટેલ નામના કોન્ટ્રાક્ટર દ્વારા જે આ પુલનું કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યું હતું તે ભૂગર્ભમાં સંતાઈ ગયું હોય તેવું સામે આવ્યું છે. અને લોકો જણાવી રહ્યા છે કે આમાં ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું સામે પણ આવી રહ્યું છે. જી જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે મારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી કે મોરબીમાં જે રવિવારનો દિવસ હતો એ ગુલઝારો બની ગયો છે, એટલે કે ઝૂલતો પુલ હતો તેમાં 400 જેટલા લોકોને પાણીમાં ડૂબ્યા હતા. તો હાલ જે રીતનો આંકડો સામે આવી રહ્યો છે, 30 થી વધુ બાળકો સહિત 141 જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક લોકો ગાયબ છે તેવી આશંકા સેવામાં આવી રહી છે. તો તમામ પાંખો આમાં જોડાઈ ચૂકી છે. હાલ 8 કલાકની જેમ એટલે કે નેવી, એરફોર્સ અને આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી ગઈ છે. તો અનેકો લોકોને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવી રહ્યા છે. ગંભીર હાલત પણ જણાવવામાં આવી રહી છે. ત્યારે મોરબીની એટલે કે ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધ પણ આઈપીસી કલમ 304, 308 અને 114 મુજબ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.